पीएम મોદી નો ગુજરાત પ્રવાસ મોઢેરા પાસે સભા સંબોધશે મોઢેશ્વરી માતાજીના દર્શન કરશે 10 ઓક્ટોબરે જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમુહૂર્ત અને સભા યોજશે ગુજરાતમાં ચૂંટણીને લઈને ધમધમાટ કેન્દ્ર નેતાઓનો ગુજરાતમાં પ્રચાર ભાવનગરના મહુવામાં કિરણ રિજિજુનો કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ અરવલ્લીના બાયડમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન પાકિસ્તાની બોટ સાથે 50 કિલો હેરોઇન જપ્ત 6 ક્રૂ મેમ્બર ઝડપાયા હવામાન વિભાગે મધ્યપ્રદેશમાં સિસ્ટમ સક્રિય થયા બાદ 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી દેશના અનેક રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગે દિલ્હી રાજસ્થાન યુપીમાં આગામી 3-4 દિવસ માટે વરસાદની આગાહી કરી ભારે વરસાદથી મુંબઈવાસીઓને હાલાકી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા મુંબઈમાં 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું ઉત્તરકાશીમાં હિમસ્ખલનમાં ફસાયેલા ટ્રેકર્સમાંથી અત્યાર સુધીમાં 26 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા 7 લોકોના મૃતદેહ હેલિકોપ્ટરથી એરપોર્ટ લવાયા ભારતીય વાયુસેનાના 90 વર્ષ પૂર્ણ ચંદીગઢમાં રક્ષામંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં વાયુસેના દિવસની ઉજવણી ચંદીગઢના સુખના ઝીલ કેમ્પસમાં એર શો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આસામના ગુવાહાટીમાં પાર્ટીના નવા રાજ્ય કાર્યાલયનું ઉદઘાટન કર્યું મહારાષ્ટ્રના નાસિકમાં બસમાં ભીષણ આગ દુર્ઘટનામાં 11 લોકોના મોત અનેક લોકો ગંભીર રીતે ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા ચંદ્રયાન 2 પરના એક્સ રે સ્પેક્ટ્રોમીટર વર્ગે પ્રથમ વખત ચંદ્રની સપાટી પર સોડિયમ શોધી કાઢ્યું ઇસરોએ કહ્યું આ પ્રથમ વખત બન્યું અમેરિકાના ઓહાયોમાં ફૂટબોલ મેચ દરમિયાન ફાયરિંગ થતા અફરાતફરી ફાયરિંગમાં ગોળી વાગતા અનેક લોકો ઇજાગ્રસ્ત તમામને હોસ્પિટલ ખસેડાયા